सौराष्ट्र युनिवर्सिटी में माटीनू कथित कौभांड होवानी चर्चा। युनिवर्सिटी कैम्पस माथी माटी लई स्पोर्ट्स संकुल में नाखवामां आवी हती। माटीना ट्रक अने ट्रेक्टरना फेरा में गोलमाल होवानी आशंका सेवामां आवी रही छे। ऑडिट विभाग में एक वाहनों नंबर ट्रक के ट्रेक्टरना बदले कारनो होवानुं पण सामे आव्युं छे। सौराष्ट्र युनिवर्सिटीना उपकुलपतिए तपासनी खातरी आपी। હકીકત એવી છે કે નેકની આ ઇન્સ્પેક્શન સમયે જે કાંઈ માટી જે કાંઈ મોરમ એ લેવલિંગ કરવા માટે યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નાખવામાં આવ્યું હતું, એમાં અલગ અલગ નંબરો આપણને નોંધવાના હોય છે કે કયા ટ્રેક્ટરે કેટલા ફેરા કર્યા। એમાં એક નંબર એ એવું ફરિયાદ થઈ કે એક નંબર એ અલ્ટો ગાડીનો છે, અલ્ટો કારનો, એની અમે તપાસ કરી રહ્યા છીએ અને બાંધકામ વિભાગે મને જે કીધું, જે મને માહિતી મળી, એનું કહેવાનું એ લોકોનું એવું છે કે આ નંબર ભૂલથી લખાઈ ગયો છે અને એણે કોન્ટ્રાક્ટરને પણ પાછા ફરીથી બોલાવ્યા છે જેણે માટીના ફેરા કર્યા છે અને એનો અમે ખુલાસો માગવાના છે। આ વાતમાં જે કોઈ પણ જરા પણ થોડું પણ દોષિત હશે તો એની સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કડકમાં કડક પગલાં લેશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલમાં માટી કૌભાંડ થઈ આવવાનો કથિત આક્ષેપ કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા સ્પોર્ટ્સ સંકુલ છે તેને સમથળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી જ માટી લઈ અને આ જે સ્પોર્ટ્સ સંકુલ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે સ્પોર્ટ્સ સંકુલને સમથળ બનાવવાનું કામ છે, જ્યારે નેક કમિટીનું ઇન્સ્પેક્શન હતું ત્યારે કરવામાં આવ્યું હતું। જોકે આ જે સમથળ કરવા માટેની માટી છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી જ લેવામાં આવી હતી અને અહીં રાખવામાં આવી હતી અને તેના ફેરા માટે આ માટીની હેરફેર માટે વાહનોનું બિલ છે તે ઉધારવામાં આવ્યું છે અને તેમાં કૌભાંડ આચર્ય હોવાનું જે વાત છે તે સામે આવતા ઓડિટ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને તેમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે જે વાહનોના નંબર રાખવામાં આવ્યા છે, જે વાહનોથી માટીની હેરફેર થઈ તે નંબરોમાં એક નંબર કારના હોવો પણ સામે આવ્યું છે, જેને લઈને હાલમાં યુનિવર્સિટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જોકે આ બધાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પોતાનો બચાવ કરી રહ્યા છે અને આ અંગે તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે। જોકે ઓડિટ વિભાગ દ્વારા જે બેદરકારી છતી પણ કરવામાં આવી છે, ખુલ્લી પાડવામાં આવી છે કે જે વાહનોના કે જે ટ્રક અને ટ્રેક્ટરના નંબર હોવા જોઈએ તેની બદલે કારનો નંબર છે તે જરૂરથી શંકા ઉપજાવે તેવો છે, તેને લઈને હવે યુનિવર્સિટી દ્વારા કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું। કેમેરા પર્સન હેમાંશુ મકવાણા સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।